દોસ્તો આજે આવી ગયો આપણા સંત માવજી મહારાજ બેણેશ્વર ધામ માં બેણેશ્વર ધામ એટલે કે પોતાનો આપણા માવજી મહારાજ નો ધામ રસે ધામ માં માવજી મહારાજે સતયુગમાં જન્મ લઈને કળયુગના ઇતિહાસના સોપડા લખ્યા હતા વગર કલમે દુરિયા દુરિયા દીવા બળેગા વાયર્યા વાયર વાત થાયગા બળદ માટે વજન ઉતરે દિલ્હી માટે ઢંકો પડેગા આબુ માથે ઢોલ ચિત્તોડ માં સોરી રસાયગા ભાઈ ભાઈ બાદડા રમેગા પઢિયા પઢિયા પાણી બેસાયગા હિન્દુ મુસ્લિમ એક છાયગા વહુ બેટી નોકરી કરેગા હાહુ ઘરના કામ કરેગા સૂર્યનારાયણ તપિન ધરતી માતા આવેગા અગ્નિ આંખ ફોકાયગા અને ઓર બી મારા સંત માવજી મહારાજે ઘણી જ લાભી આપણા જીવનની ભવિષ્યવાણી લખીએ તો દોસ્તો અગર તમને બી કેને બી ખબર હોય તો કમેન્ટમાં પૂરી ભવિષ્યવાણી જરૂર લખશો અને કમેન્ટમાં જય માવજી મહારાજ જરૂર લખશો જય માવજી મહારાજ જય જોહ

तो गाइज व्लॉग में बना रही है और आज के व्लॉग में कुछ टाइम पास नहीं करना है बस छोटा सा ही व्लॉग बनाएंगे उसमें खाली हम लोग मतलब बेणेश्वर में जा रहे हैं क्या क्या कर रहे हैं मतलब अस्थि विसर्जन करेंगे और वहाँ पे मतलब अपने संत मावजी महाराज के दरबार में क्या क्या होगा वो हम आपको बताएंगे वो मावजी महाराज जिन्होंने मतलब सतयुग में जन्म लेके कलयुग की हर चीज़ें लिख दी हर चीज़ें में मतलब बिना कल में बगर कल में सोपड़ा लगे दीदा मतलब हर चीज़ें लिख दी कि ये ये होगा न ये नहीं होगा न ये होगा इतना ही नहीं कोरोना का भी लिख दिया था कि ऐसे कोरोना आएगा और अपने कोरोना अपने मतलब जहाँ पे बेणेश्वर के आजू बाजू में कहीं किसी को इतना ज़्यादा कोरोना वायरस नहीं हुआ था क्योंकि वो संत मावजी महाराज की कृपा थी तो दोस्तों व्लॉग में बने रहिए बहुत ज़्यादा बक बक करना नहीं है हम बहुत बड़े ज्ञानी नहीं हैं पर बने रही अपने आज जा रहे हैं बेणेश्वर मेले में तो आगे बस खड़ी है तो आज तो हम लोग मतलब देसी बंदे बन के जा रहे हैं बस में बैठ के और ये छोटू हमारे जो वीडियो में आता है वो एक्टिंग वाला तो हम दोनों अभी जा रहे हैं यहाँ पर

તો બસ માથે તો બેને અમે જંગા ડાયરેક્ટ બેણેશ્વર ને ચલો હવે આપણે ડાયરેક્ટ મેળો બેણેશ્વરમાં અને આ બેણેશ્વરમાં આવી ગયા આ સોરી જોવા તમે જોઈ શકો મતલબ નટ નાડી છડી રહી ગયા હિન્દ્રમાં તો નાસી રહી જઈએ દબાવી દબાવીને અમે સબ જણા અહીંયા આવી ગયા હા નાણંદની કલાનો મતલબ જેટલો તારીફ કરો એટલો કમે તમે જોઈ શકો મતલબ એને બે પગમાં મતલબ હિન્દ્રામાં ડાન્સ કરવો માતા પૂરું બેડા ઉજવું મીની થકવું એ જોઈને વિચાર આવે કેનકી કલા કેટલી યાર એનકી કલા કે આગે તો આપણે તો કોઈ લેખ નહીં આવે એમ મતલબ તો પાંચ દસ રૂપિયા મન મનકબી મેલી તો અચ્છી વાત અને આપણો આણંદ બી ગુજારણ ચાલી રહી છે આ નાનકસિંહ વચ્ચે પણ જોરદાર મતલબ નાટક ચલાવી રહી છે આણંદનો જોરદાર હે તો દોસ્તો વલોગમાં ભણ્યા રહેજો ને એવો ચાલો જા મંદિર તરફ કેમ કેમ આપણે અસ્થિ વિસર્જન કરીને એવું સારું તમને બતાડો તો વિડીયોમાં બણ્યા રહેજો જાતા ને પાંચ દસ મિનિટની વાત છે તો બણ્યા રહેજો વિડીયોમાં આપણે આવી ગયો બેણેશ્વર મેળો ભાઈતારો મેળો મોતહાર ભેળો हारा जाए पर बैग लीन मेरे तैयार है तला में जो है मछली ही जो है मन का मोटी मोटी मछली हिम हमारा मतलब पूरा सब काकान बाबा हुई अस्थि विसर्जन करने वाला अमर थे मार कई पब्लिक है हारा सब अस्थि विसर्जन कर -करी मतलब जी ला नदी में

તો હું બી જાઉં ગા મા પણ અબાર બે મિનિટ વિડીયો શૂટ કરી લ્યો એના બાદ હું મહી જઉં ને માસ્નાન સ્નાન સ્નાન કરુંગા કેમ કે આ નદીમાં નાવા થકી મતલબ આપણે પાપદોષ વય બી મતલબ મટી જાય એમ કહેવામાં આવે આપણે માવજી મહારાજનો દરબાર છે માવજી મહારાજનો અહીં ભક્તિ કીધું થકી આ ઇતિહાસ રચ્યો થકો માવજી મહારાજે જન્મ લીધું થકું એટલે આએ તો ઝીલવા થકી તો પાપ દોષ આપણા મટી જ જાય એટલો આ મને અંદર થકી વિશ્વાસ છે તો વિડીયો ભણ્યા રહેજો બે મિનિટ અબાર આ અસ્થિ વિસર્જન કરીને આવે એટલે આપણે મંદિરમાં દર્શન કરવા જંગા માવજી મહારાજના ને મેળામાં કેમ કેમ અમે કીધું ખાધું પીધું શું કરવા એ સબ તમને બતાડેગા બે મિનિટ ભેડિયા બારો યો આવી રહ્યો અમારા ભાઈ અસ્થિ વિસર્જન કરીને એને પેટ જો પેટ એક પટારો એ ખબર નહીં પડતો આટલો અને આ સબ જોઈ રેજો આ મતલબ પૂરા પૂરો આ મન સબ અસ્થિ વિસર્જન કરી રહી છે તમે આપણે જોઈ શકો આની જગા માટે માતલબ માવજી મહારાજે આપણે નહીં કહેજ્યું હતું કે ભાઈ દુરિયા દુરિયા દીવા ભણે ને પહેરા વાયરા વાત થાય ગા ને ભાઈ ભાઈ પાદળા લણે ગા ને સિત્તોડમાં તો સોરી રસાયગા ને કટલો માવજી મહારાજની ઘણી ભવિષ્યવાણી અને તમને ક્યાંક આવડતી બે કમેન્ટમાં ભવિષ્યવાણી માવજી મહારાજને લખશો ના હે માવજી મહારાજનો દરબાર હા મેં ભાઈ પેલાડી આપણે માવજી મહારાજનું મંદિર હે તો બે મિનિટ વિડીયો માતે દર્શન કરવા તો દોસ્તો એવા જઈ રહી ગયા હા હવે દર્શન કરવા બદલે માવજી મહારાજનો હોય દરબાર મંદિર આપણે જોઈ શકો તો બે મિનિટ આમે બી દર્શન કરી લેંગા અને તમને બી દર્શન કરાવંગા મેળો હે પણ આજ આટલો ખુલ મેળો નહીં આમે કેમ કે મેળા કે આજે બે દાડા ત્રણ દાડ પહેલાં આપ જ્યાં પબ્લિક તો હે ફિર બી પણ મેળો ચોવીસ તારીખ યા પચીસ તારીખ કેવો કે મૌન કા કહી તો બે મિનિટ ઉભા રહો આપણે મહી જંગા દર્શન કરુંગા માવજી મહારાજના તમન બી કરાવુંગા કે મેળામાં તો લગભગ મન કરનાર દર્શન કરવા મળે કે નહીં બી કરવા મળે તો બે મિનિટ ઉભા રહો વિડીયોમાં ને દોસ્તો આપણે આ માવજી મહારાજનું મંદિર જોઈ શકો કેટલો નજારો સુંદર લાગી રહ્યો છે આ મતલબ સાત સાત ભગવાન એવું લાગી રહ્યો આ પક્ષી ઉડી રહે છે અહીં અણનો થાનક અણનો નિવાસ મતલબ આ દરબાર જોવા માવજી મહારાજનો મંદિર બી શાનદાર ભણ્યું ઓર બી ભણાવવાનું મતલબ ચાલુ હે આ પૂરો દરબાર તમે જોઈ શકો ઉપરથી કેટલુંક મસ્ત દેખાઈ રહ્યું છે માવજી મહારાજના દરબારમાં આપ્યા એવું લાગે કે સ્વર્ગમાં આવી ગયા હોય એવો તો કમેન્ટમાં જય માવજી મહારાજ જરૂર લખશો વિડીયો ભણ્યા રહેજો હવે મા આપણે દર્શન કરવા છો તો બસ આપણે આવી ગયા હા એવા માવજી મહારાજના દરબારમાં મતલબ મેં માવજી મહારાજની તસવીર લગાડી છે કે તમે દર્શન કરી શકો આપણા સંત માવજી મહારાજે સતયુગમાં જન્મ લઈને કળિયુગના સોપડા લગ્ચ્યાય માવજી મહારાજ આપણે નિષ્કલંગ અવતારનો આ બી ફોટો છે મતલબ આણનું ફૂટલું બના જ હોય એ તમે દર્શન કરી શકો તો પાછા અમે આવી ગયા હા મેળામાં એવા કોઈ કલરડા સુલા કોઈ કોઈ લેહંગા પોપટ ફોપટ જે એ મળે એ લઈ લઉં એકાદ બે વસ્તુ મળે પેન્ટ બુશર્ટ જે મળે માજી મહારાજના મેળામાં કોઈ કોઈ નિશાની બી પેરંગા તો આ આવી ગયા હવે અહીંયા સબ અમારે સુરમાં બાટી બની ગયું હતું તો જેમ આપણે દેશી મતલબ મને કંઈ બનાવીને નસતી વિસર્જન કીધા બાદ ખાઈમ આમ બી બગાબગ ખાઈ રહી જ્યાં ભૂખ લાગી ગઈ હતી સબ અમારા પરિવાર પૂરો ગામ અમારો અહીંયા જમીન રહી જઈએ પૂરું અમે ઘેરા થકી બે થોડું ઘણું અનાજ પાણી લઈને આવજો તો અહીંયા બનાવીને પૂરું ખાવાનું ખાધું પોપટવાળા પોપટવાળાને મારે બે પોપટ લીધા તો પેલો કે કે અગર તમે આ પોપટ સસુરાલમાં લઈ જાઓ ગા તો સાલી ખુશ થાય ગા અને હાયરીમ લઈ જાઓ તો ઘરવાળી ખુશ થાય ગયા એવો ડાયલોગ મારી તો હું બી રાજી થઈ ગયો તો આણા થકી આણા અણાકાને મારે બે પોપટ લઈ દીધા અને મેળો અમારો ખતમ થઈ રહ્યો હે ને અમે જઈ રહી જ્યાં હા તો ચલો બાય બાય ટાટા જય જવાહર જય માવજી મહારાજ જય વાગડ ખુશ રહેજો ને ખુશ રાખજો ને પૂરો વિડીયો જોવા બદલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ